नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? आल्फा प्ले स्कूल मां तमारू हार्दिक स्वागत छे। तो आजे आपणे सीनियर केजी मां विषय अंग्रेजी ना आल्फाबेट ए अने बी एटले के कैपिटल अने स्मोल ए अने कैपिटल अने स्मोल बी नी ओळख समझिए, जेमा आपणो पार्ट वन एटले के एक रहेशे। तो चालो विद्यार्थी मित्रों, कैपिटल अने स्मॉल अल्फाबेट ए अने बी नी ओळख समझिए। फर्स्ट ऑफ ऑल अल्फाबेट एटले के कैपिटल ए अने कैपिटल बी बोलो। तो विद्यार्थी मित्रों, अहीं सौप्रथम तमने आपेलू छे कैपिटल ए अने स्मॉल ए। तो जेमा अहीं आपणने थिंग्स अने नेम आपेला छे, जे अहीं आपणे जोईशुं। तो ए फोर एप्पल, एप्पल एटले के सफरजन। त्यारबाद छे ए फोर एंट्स, एंट्स एटले के कीड़ी। त्यारबाद छे ए फोर, तो ए फोर थशे एरोप्लेन, एरोप्लेन एटले के विमान। त्यारबाद छे ए फोर एरो, एरो एटले के तीर। त्यारबाद अपने अहीं आपेलू छे स्मॉल अल्फाबेट ए लखो। तो विद्यार्थी मित्रों, अहीं तमने ब्लैंक बॉक्सेस आपेला छे, जेमां तमारे स्मॉल अल्फाबेट ए ने लखवानो रहेशे। त्यारबाद अहीं आपेलू छे कैपिटल ए अने स्मॉल ए अल्फाबेट लखो। तो अहीं विद्यार्थी मित्रों तमने ब्लैंक बॉक्सेस आपेला छे, जेमा आपणे कैपिटल ए अने स्मॉल ए लखीशुं। तो अहीं अल्फाबेट एटले के कैपिटल बी अने स्मॉल बी बोलो। तो विद्यार्थी मित्रों, अहीं आपणे अल्फाबेट कैपिटल बी अने कैपिटल अटले के स्मॉल बी अहीं आपेलो छे। तो अहीं कैपिटल बी थी शुरू थता अहीं थोड़ा थिंग्स अने नाम आपेला छे, जेने अहीं आपणे बोलीशुं। तो सौप्रथम अल्फाबेट बी एटले के बी फॉर बॉल, बॉल एटले के दड़ो। त्यारबाद छे बी फॉर बेट। त्यारबाद थर्ड छे बी फॉर बटरफ्लाय, बटरफ्लाय एटले के पतंगियू। त्यारबाद छे बी फॉर बलून, बलून एटले के फुग्गो। स्मॉल अल्फाबेट बी लखो। तो विद्यार्थी मित्रों, अहीं तमे स्मॉल अल्फाबेट ए मां सीखी गया ने के कई रीते लखवानुं छे, एवी ज रीते स्मॉल अल्फाबेट बी मां अहीं तमारे ब्लैंक बॉक्सेस मां स्मॉल अल्फाबेट बी ने लखवानो रहेशे। कैपिटल बी अने स्मॉल अल्फाबेट बी लखो। तो विद्यार्थी मित्रों, अहीं तमे स्मॉल ए लख्यो, स्मॉल बी लख्यो, अहीं हवे तमारे कैपिटल बी अने स्मॉल बी लखवानो रहेशे, जेमां तमने अहीं ब्लैंक बॉक्सेस आपेला छे ने, तो त्यां तमारे कैपिटल बी अने स्मॉल बी लखवानो रहेशे। ત્યારબાદ આપણને આપેલું છે ચિત્ર ઓળખી તેના આલ્ફાબેટ ફરતે સર્કલ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ચિત્ર આપેલું છે તે કયા આલ્ફાબેટથી સ્ટાર્ટ થાય છે જેના ફરતે આપણે સર્કલ કરવાનું રહેશે। તો અહીંયા સૌપ્રથમ આપણને એરોપ્લેનનું ચિત્ર આપેલું છે, એરોપ્લેન એટલે તેનો આલ્ફાબેટ આલ્ફાબેટ એથી સ્ટાર્ટ થશે ને। તો અહીંયા હા, તો અહીં આપણે સ્મોલ આલ્ફાબેટ એ પર આપણે ત્યાં સર્કલ કરીશું। ત્યારબાદ આપણને આપેલું છે બોલ, બોલ એટલે કે દડો। તો વિદ્યાર્થી મિત્રો, બોલનો આલ્ફાબેટ બી થશે ને, તો હા, તો અહીંયા આપણને સ્મોલ બી આપેલો છે, તો તેના ફરતે આપણે સર્કલ કરીશું। ત્યારબાદ આપણને અહીંયા આપેલો છે એરો। તો વિદ્યાર્થી મિત્રો, એરોનો આલ્ફાબેટ એ થાય ને, તો હા, તો આપણે સ્મોલ આલ્ફાબેટ એ ફરતે સર્કલ કરીશું।
ત્યારબાદ આપણને આપેલું છે આલ્ફાબેટ ઓળખી તેના ચિત્ર ફરતે સર્કલ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ જોયું કે ચિત્ર ઓળખી તેના આલ્ફાબેટ ફરતે સર્કલ કરવાનું હતું. હવે અહીંયા આલ્ફાબેટ આપેલો છે, જે ચિત્ર પણ આપેલા છે, પણ આપણે આલ્ફાબેટ જોઈને ચિત્ર ઓળખવાનું રહેશે અને તે ચિત્ર મળતા હોય તેના પર આપણે સર્કલ કરવાનું રહેશે. તો અહીં તમને આલ્ફાબેટ્સ અને ચિત્ર આપી દીધા છે. તો સૌપ્રથમ આપણે જોઈશું આલ્ફાબેટ બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બી પરથી આપણને ચિત્ર આપેલા છે. તો હા, તો બી ફોર બટરફ્લાય. બટરફ્લાય એટલે કે પતંગિયું. તો આપણે બટરફ્લાયની ફરતે સર્કલ કરીશું. ત્યારબાદ આપણને સેકન્ડ ટાઈમ આપેલું છે બી. તો બી ફોર બેટ. તો અહીં આપણે બેટની ફરતે સર્કલ કરીશું. ત્યારબાદ આપણને આપેલું છે એ. એ એટલે કે આલ્ફાબેટ એટલે કે એ. તો અહીંયા તેની સામે આપણને ચિત્રો આપેલા છે, જેમાં સૌ પ્રથમનું ચિત્ર છે સેબ એટલે કે સફરજન. તો અહીંયા સફરજન એટલે કે એપલ. તો અહીંયા સફરજનનો આલ્ફાબેટ એ થાય ને. તો હા, તો આપણે એપલની ફરતે સર્કલ કરીશું. ત્યારબાદ અહીંયા આપણને સેકન્ડ ટાઈમ એ પરથી ચિત્ર આપેલો છે. તો સેકન્ડ ટાઈમ આપણે છે એન્ડ્સ. એન્ડ્સ એટલે કે કીડી. તો અહીંયા આપણે એન્ડ્સની ફરતે સર્કલ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કેપિટલ અને સ્મોલ એ અને કેપિટલ અને સ્મોલ બી શીખવાની મજા આવી ને? આવા હજુ કેપિટલ અને સ્મોલ એ બી શીખવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એ ટુ ઝેડના આલ્ફાબેટના વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આ વિડીયો શીખજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને શીખજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.